ગુજરાત રેડક્રોસ સોસાયટી તથા ગુજરાત સરકારના સહયોગથી ભુજ ખાતે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ભુજના ઉપક્રમે ભુજ ખાતે થેલેસેમિયાના મેજર બાળકોના કરવાના જરૂરી 24 ટેસ્ટ નિઃશુલ્ક કરી આપવાનો કેમ્પ યોજવામાં આવ્યો હતો. આ કેમ્પમાં અંદાજે 80 જેટલા થેલેસેમિયા મેજર બાળકો હાજર રહ્યા હતા. ખાનગી લેબોરેટરીમાં આ ટેસ્ટ કરાવવાનો ખર્ચ અંદાજે રૂપિયા 4000 જેટલો થાય છે, પરંતુ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા યોજાયેલ કેમ્પમાં નિઃશુલ્ક ટેસ્ટ કરી આપવામાં આવેલ હતા. આ અંગે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના ડૉક્ટર ભાવેશ આચાર્ય, સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા તથા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના શ્રી તુષારભાઈ ઠક્કરે ચંચળ ન્યૂઝ સાથે વાત કરેલ હતી. ગુજરાતની અંદર અત્યારે લગભગ 10,000 થેલેસેમિયા મેજર બાળકો છે. આ થેલેસેમિયાના બાળકોને આરબીસીનું ડિસ્ટ્રક્શન હોવાથી વારંવાર એનિમિયા થઈ જાય છે, અને એમને જો જીવતદાન આપણે આપવું હોય તો વારંવાર બ્લડ આપવું પડે. હવે આ બાળકોનું જ્યારે આરબીસીનું બ્રેકડાઉન થવાથી જે હિમોગ્લોબિન બ્લડની અંદર આવે, એ હિમોગ્લોબિનની અંદર આયરન જેવા તત્વો હોય છે, એ વધારાનું આયરન, વધુ પડતું આયરન શરીરના વિવિધ અંગો જેમ કે લીવર, કિડની જેવા અંગોની અંદર આયરન જામી જાય છે, અને એને લીધે અનેક તકલીફો ઊભી થાય છે. એટલે માત્ર બ્લડ આપવાથી પ્રશ્ન સોલ્વ થતો નથી, સાથે સાથે એમને આયરન રિમૂવ કરવા માટેના ઇન્જેક્શનો આપવા પડે છે, અને આ જે બધા કોમ્પ્લિકેશન થાય છે બ્લડને લીધે એ માટે અમુક ટેસ્ટ કરવા જરૂરી પડે છે. લગભગ 24 પ્રકારના ટેસ્ટો કરવા પડે છે આ માટે, અને એ ટેસ્ટ જો ખાનગી લેબોરેટરીમાં કરાવવા જાય થેલેસેમિયાનો દર્દી, તો ખાનગી લેબોરેટરી લગભગ 4000 રૂપિયા આસપાસ ચાર્જ કરે છે. એ દ્રષ્ટિ ધ્યાનમાં રાખી અને આ થેલેસેમિયાના દર્દીને આર્થિક તકલીફ ન પડે, એમની મુશ્કેલીઓ દૂર થાય એ માટે ગુજરાત રેડક્રોસ સોસાયટીએ ગુજરાત સરકારના સહકારથી સમગ્ર ગુજરાતની અંદર આ પ્રકારના ટેસ્ટ કરવાનું આયોજન શરૂ કરેલું છે, અને સમગ્ર ગુજરાતની અંદર રેડક્રોસ સોસાયટી ગુજરાત સરકારના હેલ્થ ડિપાર્ટમેન્ટના સહકારથી આ પ્રકારના ટેસ્ટ તદ્દન ફ્રી ઓફ કરવામાં આવે છે. કચ્છમાં પણ આજે રેડક્રોસ ભવનની અંદર આ પ્રકારનો કેમ્પ રાખવામાં આવેલો છે. સવારે 10 થી બપોરના 2 વાગ્યા સુધી એમાં માનનીય શ્રી વિનોદભાઈ ચાવડા, કચ્છના MP, પણ હાજર રહેવાના છે. એ અમારા માટે આનંદનો વિષય છે, અને મને ચોક્કસ વિશ્વાસ છે કે આ પ્રકારના પ્રોગ્રામથી થેલેસેમિયાના દર્દીઓને ખૂબ મોટી રાહત થશે. આજે થેલેસેમિયાના દર્દીઓને સમગ્ર ગુજરાતની અંદર રેડક્રોસ લેબોરેટરી, રેડક્રોસ બ્લડ બેંક ફ્રી ઓફ બ્લડ આપે છે. એટલે અમારી વિનંતી છે કે જે લોકો પોતાના બાળકોને થેલેસેમિયાની ટ્રીટમેન્ટ અપાવતા હોય એ લોકો સાથે સાથે આ બ્લડ ટેસ્ટ પણ કરાવે, કારણ કે જો બ્લડ ટેસ્ટ કરાવીને એ પ્રમાણે જો એને ટ્રીટમેન્ટ આપવામાં નહીં આવે આયરન રિમૂવ કરવા માટે, તો ખાલી બ્લડ આપવાનો કોઈ મતલબ નથી, અને ગંભીર તકલીફો ઊભી થશે. એટલે જે લોકોને આ બાબતની માહિતી મળે એ પોતાની ફરજ સમજી અને પોતાની આસપાસ, પોતાના ગામમાં કે પોતાના ઓળખીતા કે સગાવાળાઓમાં થેલેસેમિયાના દર્દી હોય એને આ સંદેશો પહોંચાડે અને રેડક્રોસની મદદથી પોતાના બ્લડ ટેસ્ટ કરાવે. આજે ભુજ મધ્યે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી અને ખાસ કરીને રોટરી બોલ સિટી દ્વારા થેલેસેમિયાના બાળકો માટે નિઃશુલ્કપણે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, અને આજે એમના બ્લડના 24 પ્રકારના અલગ અલગ રિપોર્ટ કરાવી અને આ રિપોર્ટો બધા અમદાવાદમાં મોકલવામાં આવશે, અને જેથી કરીને ભવિષ્યમાં એની જે સારવાર છે એમાં સરળતા મળે એ પ્રકારે રેડક્રોસ સોસાયટી દ્વારા આ કામ હાથ ધરવામાં આવ્યું છે. અભિનંદનને પાત્ર છે. આપણે બધા જાણીએ છીએ કે રેડક્રોસ સોસાયટીના પ્રદેશના પ્રમુખ શ્રી ડૉક્ટર ભાવેશભાઈ આચાર્ય સાહેબ અને ખાસ કરીને કચ્છની અંદર પણ રોટરી બોલ સિટી સચિનભાઈ અને એમની ટીમ દ્વારા આ બાળકો માટે જનજાગૃતિનો કાર્યક્રમો હોય, આ નિઃશુલ્કપણે આવા કેમ્પોનું આયોજન હોય કે પછી સરકારી યોજનાઓનો લાભ અપાવવાનો હોય ત્યારે ખૂબ સાથે મળી કરીને આ પ્રકારના કાર્યો કરે છે. હું ડૉક્ટર આચાર્ય સાહેબ અને વોલ સિટીના સચિનભાઈને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને આપણે જોઈ રહ્યા છીએ કે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા એક અલગ જ પ્રકારની બ્લડ બેંકની પણ
સુવિધા ભવિષ્યમાં ઊભી કરવા જઈ રહ્યા છે એ આખા જિલ્લા માટે પણ એક આશીર્વાદરૂપ કાર્ય રહેશે. મારું નામ તુષાર ઠક્કર છે અને હું ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી કચ્છ જિલ્લા શાખાની અંદર ડિસ્ટ્રિક્ટ કોઓર્ડિનેટર તરીકે સેવા આપી રહ્યો છું. આજે થેલેસેમિયા મેજર બાળકો માટે 24 પ્રકારના અલગ અલગ તપાસનું કેમ્પનું આયોજન અહીંયા કરવામાં આવ્યું છે. ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ઓફિસ મધ્યે જે ત્રિમંદિરની બાજુમાં એરપોર્ટ રિંગ રોડ ઉપર આવેલી છે. આ જે કેમ્પ છે તે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય શાખા તેમજ ગુજરાત સરકાર આરોગ્ય મંત્રાલયના સહયોગથી કચ્છ જિલ્લા માટે કેમ્પ ફાળવવામાં આવ્યો છે, જેની અંદર આજે એપ્રોક્સ 80 જેટલા થેલેસેમિયા મેજર બાળકો જોડાયા છે. થેલેસેમિયા મેજર બાળકોની વાત કરીએ તો એમને દર 15 દિવસે 20 દિવસે લોહી ચડાવવાની જરૂર પડે છે અને વધુમાં વધુ એ જીવી શકે છે 30 થી 35 વર્ષ સુધી. આવું બાળક ન થાય એના માટે જરૂરી છે લગ્ન પહેલાં આપણે થેલેસેમિયા માઇનરની તપાસ કરાવીએ, અને જો આપણે થેલેસેમિયા માઇનર આવીએ તો ભવિષ્યમાં ધ્યાન રાખીએ થેલેસેમિયા માઇનર જોડે આપણે લગ્ન ન કરીએ. આવું બાળક જો આવી જાય તો એના માટે બીજો એક ઉપાય હોય છે બોન મેરો ટ્રાન્સપ્લાન્ટેશન, જે ઓપરેશનનો ખર્ચ 10 લાખથી 15 લાખ રૂપિયા થાય અને એમાં પણ બોન મેરો મેચ એના માત્ર ભાઈ બહેન કે માતા પિતા જોડે મેચ થાય છે. આગળ જતાં બહુ કોમ્પ્લિકેશન આ ઓપરેશનની અંદર આવી શકે છે, તો મારી અહીંયાથી વિનંતી છે કે તમે સૌ લગ્ન પહેલાં સગાઈ પહેલાં તમે થેલેસેમિયાનું ટેસ્ટ કરાવો, અને જો તમે માઇનર આવો છો તો ભવિષ્યની અંદર ધ્યાન રાખો માઇનર જોડે લગ્ન ન કરો. આજે જે ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે એની અંદર 24 અલગ અલગ પ્રકારના એમના માટે ટેસ્ટ રેડક્રોસ સોસાયટી દ્વારા કરવામાં આવી રહ્યા છે, જેનો અંદાજિત ખર્ચ પ્રાઇવેટ લેબોરેટરીમાં 4000 રૂપિયા આજુબાજુ થાય છે, જ્યારે રેડક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય શાખા તેમજ ગુજરાત સરકારના સહયોગથી આ ટેસ્ટ નિઃશુલ્ક એમના માટે કરી દેવામાં આવે છે. બીજી વાત મને અહીંયાથી એ પણ કરવાની છે કે કચ્છ જિલ્લાની અંદર જેટલી પણ સરકારી દવાખાના છે, PHC, UHC અને CHC છે, એની અંદર 1 થી 5 મહિનાની સગર્ભા બહેનો માટે આ થેલેસેમિયા ટેસ્ટ નિઃશુલ્ક કરી દેવામાં આવે છે, અને જો એમાં સગર્ભા બેન થેલેસેમિયા માઇનર આવે તો એના હસબન્ડનું પણ ટેસ્ટ કરવામાં આવે છે, એનું પણ નિઃશુલ્ક કરી દેવામાં આવે છે, અને બંને જો માઇનર આવે તો પ્રીનેટલ ટેસ્ટ જે પ્રાઇવેટ લેબોરેટરીમાં 20 થી 25 હજાર ખર્ચ લાગે છે, જે અમદાવાદ રેડક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય શાખાની અંદર પણ નિઃશુલ્ક કરી દેવામાં આવે છે. જો આ ટેસ્ટની અંદર થેલેસેમિયા મેજર બાળક ડિટેક્ટ થાય તો ગવર્મેન્ટના નિયમ પ્રમાણે લીગલી એનું એબોર્શન પણ કરી દેવામાં આવે છે. તો મારી અહીંયાથી વિનંતી છે કે તમે વધુ ને વધુ આ ટેસ્ટ કરાવો, વધુ ને વધુ લોકો સુધી આ મેસેજ પહોંચાડો કે જેથી ભવિષ્યમાં આપણે થેલેસેમિયા બીમારીને ગુજરાતમાંથી આપણે નાબૂદ કરી શકીએ. આજે 21 તારીખે જે કેમ્પ અહીંયા રાખવામાં આવ્યું છે જેનું કોઈ પણ જાતનું ચાર્જ રાખવામાં આવ્યું નથી, નિઃશુલ્ક થેલેસેમિયા મેજર બાળકો માટે આ તપાસ કરી દેવામાં આવે છે, જેના માટે સહયોગ ગુજરાત રાજ્ય શાખા, ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી અને ગુજરાત સરકાર આરોગ્ય મંત્રાલય દ્વારા અમને મળી રહ્યો છે. તો અહીંયાથી હું ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય શાખા તેમજ ગુજરાત સરકારનો પણ હું આભાર માનું છું કે આવા સરસ કેમ્પ કચ્છ જિલ્લાની અંદર તેઓ અમને ફાળવી રહ્યા છે. ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી કચ્છ જિલ્લા શાખાના પ્રમુખ અને આપણા કચ્છના માનનીય કલેક્ટર સાહેબ રેમ્યા મોહનજીનો પણ અમને સાથ સહકાર આ થેલેસેમિયા પ્રોગ્રામ માટે તેમજ રેડક્રોસ સોસાયટીના દરેક પ્રોગ્રામની અંદર મળી રહ્યો છે. આ પ્રસંગે અમારા જિલ્લા શાખાના ચેરમેન અરુણભાઈ જૈન પણ અમને ખૂબ જ ઉત્સાહ આપી રહ્યા છે, અને જેથી વધુ ને વધુ લોકોની અંદર અમે જાગૃતિના કાર્યક્રમ કરી શકીએ છીએ.